તાજેતરના વિરામ બાદ પડેલા ધોધમાર વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથકમાં પડેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી તારાજી સર્જાઈ છે અને ગણોદ ગામમાં ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ તે બાદ પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, કારણ કે ધોધમાર વરસાદથી ડેમોમાં જે રીતે પાણીની પુષ્કળ આવક થઈ હતી તેથી ડેમોના પાટિયા ખોલાયા હતા, જેને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી, જેને કારણે નદી કાંઠાના ગામો તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ખેતરોમાં તેમજ અનેક ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા હતા, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર તારાજી સર્જાઈ છે. ઉપલેટા પંથકની અંદર આવેલી નદીઓના પાણી અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં અને તેમના ખેતરોમાં ઘૂસી ચૂક્યા છે અને પાક તેમજ જમીનનું સંપૂર્ણ ધોવાણ થયું છે, જેને લઈને જગતના તાત એવા ખેડૂતો વધુ એક વખત પાયમાલી તરફ ધકેલાયા છે. વરસાદથી ઘરમાં પાણી ઘૂસવાના કારણે લોકોની ઘરવખરી તેમજ જરૂરી સાધન સામગ્રી પણ પાણીમાં ગરકાવ થઈ છે અને લોકો બેહાલ થયા છે. ગામમાં જવાના રસ્તાઓ પણ તૂટી ગયા છે, તો ક્યાંક આવન જાવન માટેનો મુખ્ય રસ્તો પણ સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. હાલ લોકો ગામમાં છે તે ગામમાં જ છે અને ગામની બહાર છે તે ગામની બહાર જ છે, કારણ કે અહીં આવન જાવન માટેના રસ્તાઓ પણ પાણીથી ભરેલા છે તેમજ રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે, જેથી કરીને લોકો હાલ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. મેશભાઈ છે, હું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામનો વતની છું. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવ્યું, કેટલું નુકસાની છે, બહુ જોરદાર નુકસાની છે વરસાદને લીધે. ખેડૂતોને કંઈ પાક રહ્યો નથી, કાંઈ વાવેતર રહ્યું નથી, માલ ઢોર બધું પશુ બધા હેરાનગતિમાં છે. આવવા જવાની સડક બધી વ્યવહાર બધું બંધ છે અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે કંઈ અમારા ખેડૂત સામે જોવે અને અમારી સહાયને માટે આગળ આવે. ધન્યવાદ. ઇમરાન સરવદી, ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ. ગણોદ ગામમાં પૂરની સ્થિતિ બેહદ ખતરનાક થઈ ગયેલી છે. આજે 10 દિવસમાં બીજી વાર ગામમાં પાણી ઘૂસી જવા પામ્યા છે. ભાદર નદી, ભાદર ડેમ, વેણુ ડેમ અને મોટ ડેમ ત્રણે ત્રણ ડેમનો ફૂલ સપાટી થવાથી ત્રણે ત્રણ ડેમના દરવાજા ખોલી નાખવાથી ગણોદ ગામમાં આજે 10 દિવસમાં બીજી વાર પાણી ગામમાં ઘૂસી જવા પામ્યા છે. રસ્તાઓમાં સતત પાણીનું ધોવાણ થઈ ગયેલું છે અને રસ્તાઓ બિલકુલ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઉપલેટાથી ગણોદ આવવાનો રસ્તો બિલકુલ બંધ છે અત્યારે હાલતમાં, અને ખેતરોમાં મગફળી પાક અને કપાસિયા પાકના સદંતર નિષ્ફળ જવા પામ્યું છે. જય હિન્દ, જય ભારત. મારું નામ નીતિનભાઈ બાવનજીભાઈ પાદરિયા, ગણોદ ગામનો વતની છું, ગણોદ ગામનો રહેવાસી છું. અહીંયા અમારે ભાદર વેણુ નદીના ત્રણેય નદીના પૂર ભેરા થતા 3 કિલોમીટર લગણ કોઈ પણ રસ્તો આવવા જવા નથી અને રોડ રસ્તા હાવ તૂટી ગયા છે. અટાણે કોઈ મેડિકલની નામે કોઈ સુવિધા મળી શકે એવી નથી. કોઈ ડિલિવરીનો કેસ આવે તો અમારા ગ્રામજનોને શું કરવું? ગામના પાદરમાં ઝૂંપડા છે, એ લોકો બધા તણાઈ ગયા છે. તો તંત્રને માલુમ થાય કે વહેલી તકે અમારી રાહદાર તરીકે અમારી સંભાળ લે. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.